કોરોનાની ત્રીજી લહેરને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલે તૈયારીઓ આરંભી દીધી છે. બાળકોને સંક્રમિત થવાની શક્યતાને જોતા પીડિયાટ્રિશિયન સિવાયના સ્ટાફને પણ તાલીમ આપવામાં આવી રહી છે. રેસિડેન્ટ ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફને વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. મેડિકલ ઓફિસર સહિત 200 જેટલા ડોક્ટર અને 200 નર્સિંગ સ્ટાફને અત્યારે ટ્રેનિંગ અપાઈ રહી છે. અમારે ત્યાં મેડિકલ ઓફિસર્સ જે હમણાં ગવર્મેન્ટમાંથી પ્રોવાઈડ કરેલા છે, આપણે એટલે 150 થી 200 જેવા MBBS ડોક્ટરને આપણે તાલીમ આપીશું અને નર્સિંગ સ્ટાફ પણ એટલા આપીશું. એટલે 3 દિવસ અમે મેડિકલ ઓફિસરની તાલીમ રાખેલી અને આવતા અઠવાડિયે 3 દિવસ નર્સિંગ સ્ટાફની તાલીમ આપવાની છે. એમાં ખાસ તો આપણે કેવું હોય કે પીડિયાટિક્સની અંદર બધું જ આપણે વજન પ્રમાણે અને ઉંમર પ્રમાણે જે ટ્રીટમેન્ટ હોય એ થોડી ડિફરન્ટ હોય છે એડલ્ટ કરતાં. એટલે જે રૂટીન કોવિડ અને નોન કોવિડમાં કેવું કંઈક ડિફરન્સ નથી હોતો પીડિયાટિક્સ અને પેશન્ટને ન્યૂબોર્નમાં. એટલે જો રૂટીનલી ટ્રીટ કરતાં આવડે NICU PICUના પેશન્ટને તો યુઝવલી આપણે બાળકોને બચાવી શકતા હોય છે. ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થવાની શક્યતા વધુ હોય 1200 બેડ હોસ્પિટલમાં બાળકો માટે 300 બેડ તૈયાર કરાયા છે. આ ઉપરાંત 150 વેન્ટિલેટર સહિત ઓપરેશન થિયેટર પણ તૈયાર કરાયા છે. NICU અને PICUના 45-45 બેડ તૈયાર કરાયા છે. બાળકોના વોર્ડમાં કાર્ટૂન કેરેક્ટર અને ચિત્રો પણ દોરવામાં આવ્યા. કોરોનાની ત્રીજી લહેરમાં જો બાળકો વધુ સંક્રમિત થાય તો સિવિલ હોસ્પિટલમાં 300 જેટલા બેડનો વોર્ડ અલગ અલગ તૈયાર કરવામાં આવ્યા છે. આ વોર્ડની વિશેષતામાં બાળકોને આહલાદક પેઇન્ટિંગથી લઈને કોઈ પણ પ્રકારે એવું ન લાગે કે તેઓ હોસ્પિટલમાં છે તે પ્રકારની વ્યવસ્થા કરાઈ છે. ખાસ મહત્વની બાબત એ છે કે આ હોસ્પિટલમાં કામ કરવા અલગ અલગ સ્ટાફને પણ અલગ અલગ રેસિડેન્ટ ડોક્ટરો નર્સિંગ સ્ટાફને પણ તાલીમ આપવામાં આવી છે, જેથી કરીને બાળકો વધુ સંક્રમિત થાય તો કોઈ પણ પ્રકારે સ્ટાફની અછત ન સર્જાય તેનું પણ ખાસ ધ્યાન રખાયું છે. કેમેરામેન તૌસિફ મલિક સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.